ધીમે ધીમે ધરતી માતા આસ કૈલાસ પર્વત ઉપર જવા લાગ્યા છે. પણ કૈલાસ પર્વત ઉપર આજ માનવ સ્વરૂપે નહીં પણ એક ગાયના સ્વરૂપે જાય છે. પણ ભોળાનાથ કેવી રીતે દેખા હોય છે? નમ શિવાયો નમ શિવા હર હર બોલી નમ શિવા નમ શિવાયો નમ શિવા હર હર બોલી નમ શિવા ગંગા ધરાઈ શિવ ગંગા ધરાઈ હર કૈલાસ ઉપર ભોળાનાથ બિરાજમાન છે. આ બાજુથી ગાયનું સ્વરૂપ ધારણ કરી ધરતી માતા આજ ધીરે ધીરે મહાદેવ પાસે ચાલ્યા આવે. બોલે તેરી જતા મે બાકી હે ગંગારા અરે તમે તો જગતના આધાર તો જગતના આધાર તો હાથની ધરતી આખી પૃથ્વી પર તમારી સેવા કરી તમે અતલ રૂપ માં આવી અને તમે તમારા રૂપ ની વાત કરો આવી રીતે ભોળાનાથ આજ ધરતી માતાને આશ્વાસન આપે છે. અરે દેવી ધરતી, તમારી માથે એવું તે શું દુઃખ પડ્યું કે તમારે ગાયનું સ્વરૂપ ધારણ કરવું પડ્યું? જે વાત હોય એ મને તમારા અસલી સ્વરૂપમાં આવીને વાત કરો. ત્યારે ધરતી માતા આજ અસલી સ્વરૂપમાં આવે. તમારી ઉપર વધી ગયેલો ભાર શ્રી હરિ ભગવાન વિષ્ણુ જાણે છે. દેવી વિષ્ણુ જાણે છે. અરે દેવી, તમારું દુઃખ જોઈને ભગવાન વિષ્ણુ આ ધરતી ઉપર અવતાર ધારણ કરશે અને તમારા મનોકામના બધા પૂરા કરશે દેવી. અને તમારી ઉપર વધી ગયેલો ભાર પણ હળવો કરશે દેવી, હળવો કરશે. આવી રીતે ભોળાનાથ આશ્વાસન ધરતી માતાને આપ્યા છે કે દેવી, તમારા ઉપર વધી પડેલો ભાર આજ વિષ્ણુ પરમાત્મા તમારા ઉપર વધી પડેલો ભાર જરૂર હળવો કરશે. માટે દેવી ધરતી, તમે તમારા આશયને જઈ સીધાવો, વિષ્ણુ પરમાત્મા તમારા તમામ મનોરથ પૂરા કરશે. આવી રીતે ધીમે ધીમે ભોળાનાથ કૈલાસ પર્વત ઉપર જવા લાગ્યા છે. Oh,
જ પોસવ નર નારી ઓ ધાર્મિક માતા